અમારા ગચ્છાધિપતિ એક વખત બહુ સુંદર વાચના હતી અને વાચનાનું પહેલું સૂત્ર એમના મુખેથી નીકળેલું કે વર્તમાન કાળમાં ગુરુ એ જીવતા જાગતા ભગવાન છે. જેને પોતાના ગુરુમાં તીર્થંકરના દર્શન ના થાય એને આવતા ભૂમાં તીર્થંકર ગુરુ તરીકે મળી ન શકે, અને જેને પોતાના ગુરુમાં ભગવાનના દર્શન થાય એને આવતા ભૂમાં ખુદ ભગવાન ગુરુ રૂપે પ્રાપ્ત થતા હોય છે. હરિભદ્ર સુરી મહારાજ પંચસૂત્રમાં લખે છે, અવચેવ પરમ ગુરુ સંજોગો, જેને આ ભૂમાં ગુરુ તત્વની ઉપાસના કરી છે એના પ્રભાવે એને આવતા જન્મોમાં પરમ ગુરુની એટલે કે તીર્થંકરની પ્રાપ્તિ થતી હોય છે. આવા ગુરુને જેમ નિયમ છે કે પૂજા કર્યા વગર આખા દિવસમાં અમે ના રહીએ, દર્શન કર્યા વગર મોઢામાં પાણીનું ટીપું ન નાખીએ, એમ જૈન સંઘોએ હવે વર્તમાનમાં ખાસ કરીને અમદાવાદીઓએ નિયમ લેવા જેવો છે, ગુરુ મહારાજને વંદન કર્યા વગર મોઢામાં પાણીનું ટીપું નહીં નાખે. આ બાજુ ન્યુ વાસણાથી લઈને છેક ચાંદખેડા ડી કેબિન સુધી અને આ બાજુ સોલા રોડ થી લઈ અને બાપુનગર સુધીના ચારે ખૂણાનો જો સર્વે કરવામાં આવે કદાચ 1700થી વધારે સાધુ સાધ્વીઓ આ વખતે અમદાવાદમાં છે. પાલીતાણામાં વૈયા વચ્ચની આરાધના કરવા માટે નીકળેલાઓને કેવું છે કે આ વખતે પાલીતાણા કરતા પણ વધારે લાભ અમદાવાદમાં. પાલીતાણામાં આ વખતે 1700 નથી, જયાબેન તમે 1700 કેટલા હતા? 500 નતા. પાલીતાણામાં આ વખતે 500 નથી ને એની સામે અમદાવાદમાં એવરી યર 1700 હોય છે, આ વખતે કદાચ 2000થી વધારે સાધુ અને સાધ્વીજી ભગવંતો છે. જૈન સંઘોની જવાબદારી અને ફરજ ત્યારે વધી જતી હોય છે, દીક્ષા આપી અને છુટ્ટા થઈ જનારા. આ વર્ષે કેટલી દીક્ષા થઈ એમ પૂછીએ તરત કહેશે 150, 200, 200. ઓકે, 150 અને 200 ની દીક્ષાઓ કર્યા પછી એટલી જ જવાબદારી આ જૈન સંઘની વધી જતી હોય છે. અમે દીક્ષા આપી છુટ્ટા થઈ જતા હોઈએ છે, આવતીકાલે તેઓ બીમાર પડે, આવતીકાલે કોઈ જરૂરિયાત પડે, આવતીકાલે એમના અધ્યયન અને અધ્યાપનની જયારે વ્યવસ્થા કરવાની હોય ત્યારે આ જૈન સંઘોમાંથી કેટલા જણ કહી ગયા કે મહારાજ સાહેબ આટલી દીક્ષાઓ આપના સમુદાયમાં વધી છે, આ અંગે અમને કોઈ લાભ આપવાનો હોય જરૂર આપજો. આવું હજી સુધી કોઈ સંઘ કહેવા નથી આવ્યો. એક દેરાસરમાં ભગવાન ભરાવવાના હોય, ખાલી નકરો 1,41,000 નો રાખ્યો હોય પણ 4 જણા ભેગા થાય તો 41 લાખ માં એ પરમાત્માનો ચડાવો જશે, જાય છે કે નહીં? કે છે હું 4 મહિના અહીંયા જ છું. ભાઈ વ્યવસ્થાપકો બેસી જાઓ, જેને જ્યાં જગ્યા હશે ત્યાં બેસી જશે, તમે બેસી જાઓ, ઈશારાથી કામ કરજો પ્લીઝ, કોઈ અવાજ નહીં કરતા. જૈન સંઘો ઉપર વર્તમાન કાળમાં જયારે જવાબદારી વધી રહી છે, ભગવાનની મૂર્તિમાં લાખો ચડાવવા બોલનારા બહુ સારી વાત છે, આ પરમાત્મા પ્રત્યેનો અહોભાવ છે, પણ જેટલો દેહ ઉપરનો સદભાવ છે એવો ગુરુ ઉપર જયારે નહીં આવે, ગુરુ પૂજનની અંદર કદાચ ચડાવો બોલીને આપણે છૂટા થઈ જશું, પણ એ જ ગુરુ ભગવંતને જયારે કોઈક વસ્તુની જરૂર પડી જાય ત્યારે કોણ આવે છે? અરે ગુરુની વાત છોડો, ગુરુની સેવામાં રહેલો હોય, કોઈ ડોળી વાળો હોય, કોઈ વ્હીલચેર વાળો હોય, કોઈ સાયકલ વાળો હોય, ગુરુના પગ પાસે 1000ની નોટ મૂકનારો બહાર નીકળતી વખતે 24 કલાક એમની સેવામાં તહેનાત હોય, એના ખિસ્સામાં 100ની નોટ પણ જો ના મૂકતા હોય તો હજી તમે ગુરુ તત્વને ઓળખી શક્યા. આપણે માની લીધું કે એમના પગ ઉપર અંગૂઠે 1000 મૂક્યા, ધન્ય ધન્ય થઈ ગયા, પણ જે રાત દિવસ એની સેવા કરે છે એના ખિસ્સાને અમે જો ગરમ ના કરીએ તો અમારા કરતા વધારે સેવા તો એ કરવાનો છે. એક સાબરમતીની અંદર જાઓ, 65 ઉપાશ્રય સાધ્વીજી ભગવંતોના છે, જ્યાં 80, 90 અને 100 વર્ષના સાધ્વીજી ભગવંતો આ ગરમીની અંદર આરાધના કરી રહ્યા છે. એક સાધ્વીજી એવા છે જેને 42 વર્ષથી છાશ સિવાય એના પેટમાં કઈ ગયું નથી, એકલી છાશ 42 વર્ષથી, અને આવી ગરમીની અંદર એમને કહેવામાં આવે
કે તમને કેટલી બધી ગરમી થતી હશે, આવો બાર તમારા માટે કોઈ સાધનની વ્યવસ્થા કરાવી, એ બિલકુલ ઘસીને ના પાડી દે છે. આટલા વર્ષોથી નીકળ્યા, હવે કેટલા વર્ષ છે મારા? આ કાળની અંદર આવા ઉત્કૃષ્ટ સાધુઓ અને સાધ્વીજીઓ જયારે બિરાજમાન હોય, આપણે બધા વંદન તો મહાપુરુષો નહીં કરશું, પરંતુ એની સાથે મારે તમને કહેવું છે, વર્તમાન કાળમાં જેટલા પણ ગુરુ ભગવંતો છે એની કિંમત તમે ક્યારે ઓછી નહીં આપતા. તમારી બુદ્ધિથી તમે ક્યારે તમારા ગુરુ ભગવંતોને માપવાની કોશિશ નહીં કરતા, તમે ક્યારેક અંડર એસ્ટિમેટ કરી દેશો, હાલ ઓવર એસ્ટિમેટ કરજો. પ્લીઝ અંડર એસ્ટિમેટ નહીં કરતા. મારી વાત એ છે કે દેવગુરુને ધર્મની અંદર વચ્ચે બિરાજમાન આ ગુરુ ભગવંતો વર્તમાન કાળની અંદર પણ આવી સુંદર આરાધના કરી રહ્યા હોય એવા ગુરુ ભગવંતોને આજે આપણે વંદના કરવાની છે.